પારડી પ્રાથમિક કુમાર શાળાનો વાર્ષિક ઉત્સવ સાથે વિદ્યાર્થીઓના વિદાય સમારંભ પણ રાખવામાં આવ્યો હતો. પારડી પ્રાથમિક કુમાર શાળામાં આજરોજ શાળાના પટ્ટાગણમાં શાળાનો વાર્ષિકોત્સવ સાથે વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ પણ યોજાયો હતો. સાંસ્કૃતિક કૃત્યોનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શાળાના ધોરણ 1-8ના કુલ 350 જેટલા વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. પ્રથમ વખત વાર્ષિક ડેની ઉજવણીમાં કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના વાલીઓને પણ આમંત્રિત કરાયા હતા. બાળકોને વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. શાળાના આચાર્ય મમતાબેન ત્રિવેદી, લાયોનેસ ગ્રીન સિટી પારડીના પ્રમુખ દીપ્તિબેન એન પટેલ, પાલિકા પ્રમુખ રતનબેન પટેલ તેમજ પારડીના અગ્રણીઓ શિક્ષકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાળકોએ પોતાનું પર્ફોર્મન્સ બતાવ્યું હતું. તેમજ ધોરણ 8ના વિદ્યાર્થીઓને વિદાય સન્માન સમારોહમાં સ્મૃતિ ભેટ તરીકે પેન આપવામાં આવી હતી અને કાર્યક્રમનું સફળ આયોજન કરવા બદલ ઉપસ્થિત રહેલા મહેમાનોએ આચાર્ય મમતાબેન ત્રિવેદીનો આભાર વ્યક્ત કર્યો હતો. આજ રોજ કુમાર શાળા દમણી ઝાપા પાસે કુમાર શાળામાં મમતાબેન સંચાલિત જે પ્રિન્સિપલ છે એમના દ્વારા એક સરસ મજાનો પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યો છે અને હું ખુશીની લાગણી કરું છું કે ધોરણ 1-8 સુધી જે વિદ્યાર્થીઓ અહીં ભણે છે અને એ 8મા ધોરણ માટે એમનો વિદાય સમારંભ એટલે વિદાય એટલે અહીં સ્ટોપ નથી થવાનું, પણ આજે આગળ હજી સેકન્ડરી સેક્શનમાં જઈ એવી શુભેચ્છા આપવા માટે મમતાબેનને હું બિરદાવવા માગું છું કે સાચે જ આ પ્રોગ્રામ સારો એવો છે અને આ પ્રોગ્રામથી બાળકોમાં રહેલી જે પણ ટેલેન્ટ છે એ બહાર આવશે અને જોઈ રહી છું અને પ્રોગ્રામ જોવાનો સરસ એવો મજા આવી ગઈ. વાર્ષિકોત્સવ અને ધોરણ 8ના બાળકોનો વિદાય સમારંભ એવો કાર્યક્રમ રાખેલો છે. કેટલા સ્ટુડન્ટો હાજર છે? સભ્યોમાં મેં વિદ્યાર્થીઓ અમારા 350 જેટલા બાળકો છે, તેના વાલીઓ છે અને બાકી જે મહેમાનો આમંત્રિત મહેમાનો છે તેઓ પણ હાજર છે. કાર્યક્રમમાં શું શું રાખવામાં આવે છે? કાર્યક્રમની અંદર દરેક બાળકોની ધોરણ વાઇઝ એક કૃતિ નક્કી કરેલી છે કે જે બાળકો નાના ધોરણના પહેલાં 1-8 ધોરણ સુધી જોડકના બાળકી, અભિનય ગીત, નાટક, લોકનૃત્ય, શૌર્ય ગીત, રાસ, અભિનય સાથે વાર્તા, માત્ર વાર્તા, કથા, આમ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ રાખેલી છે. તે ઉપરાંત વર્ષ દરમિયાન શાળામાં જે કાંઈ પણ પ્રવૃત્તિઓ ચાલતી હોય તે દરેક પ્રવૃત્તિના પ્રથમ નંબર આવેલા છે તેવા બાળકોને ઇનામ આપવાનું છે અને વર્ષ 2014-15 જે બાળકોના ધોરણમાં પ્રથમ નંબર આવેલા છે તે ધોરણ વાઇઝ પ્રથમ નંબરના બાળકને પણ મેડલ આપવાનો છે. મા ફાઉન્ડેશન તરફથી આવે છે અને શાળા તરફથી એક નાનકડું ઇનામ. એ ઉપરાંત ધોરણ 8ના બાળકો જે વિદાય લઈ રહ્યા છે તે લોકોને માટે શાળા પરિવાર તરફથી એક સ્મૃતિ ભેટ તરીકે પેન આપી છે. અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી.